હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોઝ કિચન. આજે હું તમારી સાથે એક સુખડીની રેસીપી શેર કરવાની છું અને એ સુખડી છે ડ્રાયફ્રૂટ સુખડી. આ સુખડી ખૂબ જ હેલ્ધી છે કેમ કે એમાં ડ્રાયફ્રૂટ્સ આપણે એડ કરવાના છે અને સાથે સાથે આપણે એને ગોળમાંથી બનાવવાની છે, એટલે કે આપણે એમાં શુગરનો યુઝ નથી કરવાના. એટલે આ સુખડી ખૂબ જ હેલ્ધી છે. જો તમારા ઘરમાં બાળકો ડ્રાયફ્રૂટ્સ નથી ખાતા તો એક આ એક સારો ઓપ્શન છે. આ સુખડી બાળકોને અને મોટાને બધાને બહુ જ ભાવે એવી બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને એને બનતા પણ વાર નથી લાગતી. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું ડ્રાયફ્રૂટ સુખડી. તો ડ્રાયફ્રૂટ સુખડી બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો મેં અહીંયા એક કપ બદામ લીધી છે. બદામને મેં થોડી રોસ્ટ કરીને લીધી છે, એટલે કે શેકીને લીધી છે. તમારે આમનમ લેવી હોય તો લઈ શકો છો. હાફ કપ કાજુ લીધા છે, કાજુને પણ મેં થોડા રોસ્ટ કરીને લીધા છે. હાફ કપ અખરોટ લીધી છે. 1/3 કપ પિસ્તા લીધા છે. હાફ કપ સિંગદાણા લીધા છે. સિંગદાણાને મેં શેકીને ઉપરથી ફોતરા કાઢીને લીધા છે. સિંગદાણા પણ તમે કાચા લઈ શકો છો. 1/4 કપ તલ લીધા છે. તલને પણ મેં થોડા રોસ્ટ કરીને લીધા છે. આને પણ તમે કાચા લઈ શકો છો. 1 ટેબલસ્પૂન સૂંઠનો પાવડર લીધો છે. 1 કપ ગોળ લીધો છે સમારેલો, આપણે ઝીણો સમારી લેવાનો છે. અને 1 કપ ઘી લીધું છે. મેં અહીંયા ગાયનું ઘી લીધું છે. તમારી પાસે જે હોય એ ઘી તમે લઈ શકો છો. ડ્રાયફ્રૂટ્સ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. આનું કોઈ માપ આપણે પરફેક્ટ નથી લેવાનું. તમને જે ડ્રાયફ્રૂટ્સ વધારે કે ઓછા ગમતા હોય તમે લઈ શકો છો. તો હવે આ બધા ડ્રાયફ્રૂટ્સને આપણે ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવી લેવાનો છે. અને મેં અહીંયા બદામ, કાજુ, સિંગદાણા અને તલને રોસ્ટ કરીને લીધા છે. તમારે રોસ્ટ ન કરવા હોય, એટલે કે શેકવા ન હોય, તો તમે કાચા પણ લઈ શકો છો. તો હવે આપણે ડ્રાયફ્રૂટને મિક્સરના મોટા જારમાં લઈ લેશું અને એને બરાબર ક્રશ કરીને એનો પાવડર કરી લેવાનો છે. તો હું આમાં બદામ, કાજુ, પિસ્તા, સિંગદાણા, અખરોટ અને તલ એડ કરીને આપણે એને બરાબર પાવડર જેવું ક્રશ કરી લેવાનું છે. તો મેં અહીંયા બધા ડ્રાયફ્રૂટને એકદમ સરસ ક્રશ કરી લીધું છે. તમે જોઈ શકો છો આપણો પાવડર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. આપણે એકદમ ઝીણું નથી કરવાનું, નહીંતર એ એકબીજા સાથે ચોંટી જશે. આપણે થોડું કકરું હોય તો પણ ચાલે. હવે આપણે સુખડી બનાવી લઈશું. તો ડ્રાયફ્રૂટ સુખડી બનાવવા માટે મેં અહીંયા નોનસ્ટિકનું વાસણ લઈ લીધું છે. આપણે ગેસ ઓન કરી લઈશું અને ગેસ એકદમ સ્લો કરી લઈશું. હવે આપણે એમાં પહેલાં ઘી એડ કરવાનું છે. તો મેં અહીંયા 1 કપ ઘી લીધું છે. મેં અહીંયા ગાયનું ઘી લીધું છે. તમારી પાસે જે ઘી હોય તમે એડ કરી શકો છો, યુઝ કરી શકો છો. તમારી પાસે જે ઘી હોય એ તમે યુઝ કરી શકો છો. હવે આપણે ઘીને થોડું ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગોળ એડ કરી લઈશું. ગોળ મેં અહીંયા 1 કપ એકદમ સરસ ઝીણો સમારીને લીધો છે. હવે આપણે ગોળ અને ઘીને એકદમ સરસ ગરમ થવા દેવાનું છે. આપણે કોઈ પાયો નથી કરવાનો. આપણે જસ્ટ ગોળને ઘી સાથે મિક્સ કરીને ગોળને ઓગળવા દેવાનો છે. ગોળ ઓગળી જાય એટલે આપણે એમાં ડ્રાયફ્રૂટ્સનો જે પાવડર બનાવેલો હતો એ એડ કરવાનો છે. તો આપણે આમાં પાયાની પણ કોઈ ઝંઝટ નથી, એટલે પાયા વગર જ આપણે સુખડી બનાવવાની છે. એટલે આ સુખડી ખૂબ જ ઇઝી છે બનાવી અને ફટાફટ પણ બની જાય છે. તો આપણે આવી રીતે થોડી મિક્સ કરતા જઈશું ગોળને અને ગોળને એકદમ સરસ ઓગાળી લઈશું.
તો ગોળ આપણો એકદમ સરસ ઓગળી ગયો છે અને ફૂલવા લાગ્યો છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર હતો એ આમાં એડ કરી લઈશું અને એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને તો આપણે આ પાવડરને ગોળ અને ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું આ મિક્સર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ ઓફ કરી લઈશું. એને સુખડીને નીચે ઉતારી લીધી છે. હવે આપણે એમાં સૂંઠનો પાવડર 1 ટેબલ સ્પૂન જેટલો લીધો છે આપણે એમાં એડ કરી લઈશું. સૂંઠનો પાવડર ખૂબ જ હેલ્ધી છે, એનાથી ઉધરસ કે એવું ન થાય તેથી આપણે એમાં એડ કરી શકીએ છીએ. સૂંઠનો પાવડર એકદમ ઓપ્શનલ છે, જો તમને ના ગમતો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. તો હું આ સૂંઠનો પાવડર એડ કરીને સુખડીને બરાબર મિક્સ કરી લઈશ. હવે સુખડીને ઠારવા માટે મેં અહીંયા જે ઢોકળાની પ્લેટ આવે એ લઈ લીધી છે. તમે નોર્મલ કોઈ ડીશ પણ લઈ શકો છો, ડીશ કે થાળી લઈ શકો છો. આપણે થોડું ઘી લગાવી લઈશું. ઘીથી આપણે આ પ્લેટને એકદમ સરસ ક્રીસ કરી લેવાની છે. હવે આ સુખડીને આપણે આ પ્લેટમાં એડ કરી લઈશું. સુખડીને આપણે બધી સુખડીને આ પ્લેટમાં સરસ એડ કરીને એક સરખી કરી લેવાની છે. તો હું સુખડીને એકદમ સરસ સરખી કરી લઈશ. તો આપણી આ સુખડી તૈયાર છે. આપણે એને થોડી વાર ઠંડી થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર અને પછી એના કટકા કરી લેવાના છે. લગભગ 1 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી સુખડી એકદમ સરસ સેટ થઈ ગઈ છે. તો હવે આપણે એને કટ કરી લઈશું. તો મેં અહીંયા ચોરસ શેપમાં હું કટ કરું છું. તમને જેવા તમને કટ ગમે એવી રીતે તમે કટ કરી શકો છો. તો હું આવી રીતે બધા જ કાપા કરી લઈશ. તમે જોઈ શકો છો કાપા કરતી વખતે જ આપણી સુખડી દેખાય છે કે કેટલી સોફ્ટ બની છે. આપણી સુખડી એકદમ સોફ્ટ બની છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સુખડી નાના બાળકોને જરૂરથી ભાવશે અને સાથે સાથે આ ખૂબ જ હેલ્ધી છે. તો તમે આ સુખડીની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ સુખડીની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ એને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં પેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારી દરેક રેસીપી વિશેનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.